હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા બધાનો એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 8:30 અને હું અને જાનવી એઝ યુઝ્યુઅલ. જય સ્વામિનારાયણ કે જાનો બધા. જય સ્વામિનારાયણ કે, જય સ્વામિનારાયણ કે. એટલું બોલું છું ને, નકરું જમ્પિંગ કરું, નકરું જમ્પિંગ કરું. બસ તો જાનવીને બી ઓલમોસ્ટ એનું એવરી ડે રૂટીન કમ્પ્લીટ થઈ ગયું છે. મારે પણ થોડું ઘણું કામકાજ થતું આવે છે, થોડું ઘણું બાકી છે અને બસ એ તો ચાલે છે. અને યેસ્ટરડેનો વ્લોગ લેટ થઈ ગયું હતું એટલે પછી એન્ડ કરવાનો ટાઈમ રહ્યો નહોતો. કારણ કે યેસ્ટરડે મેં ગયા હતા પંકજ અને રિંકુની ઘરે. એ અમારા રિલેટિવ થાય છે, અમારા ગામના જ છે. તો સાંજનું ડિનર અમે લોકોએ ત્યાં લીધું હતું. સો વી રીલી એન્જોયડ ઇટ, વી લવ ધ ફૂડ. સો થેન્ક યુ, અને થેન્ક યુ પંકજ અને રિંકુ ફોર દેટ. અને પછી જો આજે, અને આજે મેં છે ને એમએનએસમાંથી એક પાર્સલ ઓર્ડર કરેલું છે. મેં બધા નાઇટવેર, નાઇટ ડ્રેસીસ ને બધું ઓર્ડર કર્યું હતું. તો એની હું તમને જો પોસિબલ થશે તો હું ટ્રાય કરીને બતાવવાની છું આજે, એકને રિવ્યુ આપવાની છું કે કેવું છે કલેક્શન, કેવી રીતે યુનો ડિઝાઇન મટીરિયલ ને બધું છે. સો કીપ વોચિંગ, કીપ સપોર્ટિવ. અને મારે જો હવે સવારમાં વાસણ ને બધું થઈ ગયું છે, કપડાનું મશીન મેં નાખી દીધું છે, મોસ્ટ થવા એવું છે. તો બસ હવે એ મારે હમણાં સૂકવી દઉં ને પછી તો નોર્મલ બસ શું કહેવાય, કચરા ને એવું બધું બાકી છે. અને વેધર આમ સારું છે, આજે 16-7 ડિગ્રી જેવું છે અત્યારમાં. અને પછી આફ્ટરનૂનમાં થોડોક વરસાદ બતાવે છે, ખબર નહીં આવે કે ન આવે. આમ તો તડકો સારો છે. ઓકે સારું, ચલો સી. જાનુ જુઓ અહીંયા પેઇન્ટિંગ કરી રહી છે. ટેબ્લેટ ને ટીવી ને એવું માંગતી હતી ને તો મેં ઘડીક પાણી પીછી ને બધું આપી દીધું બ્રશ ને. બેઠી બેઠી શું કરે તું જાનવી? શું કરે છે? કરો એ, એને મજા આવે. પાણીમાં બોળે, કલરમાં બોળે, લીટા કરે. નહીં બીજે ક્યાંય કરવાનું નથી, પેપરમાં જ કરવાનું છે. વળી ધોવે પાછી, વળી કલરમાં બોળે. અને હું મારું એડિટિંગનું કામ લઈને બેઠી હતી, કારણ કે થોડું ઘણું બાકી હોય, અપલોડ ને એવું થઈ ગયું હોય, પણ એનું પછી બધું બીજું બધું એક્સ્ટ્રા સેટિંગ્સ ને બધું કરવું પડે. તો એ બધું કરતી હતી અને હજી ઘણું બધું બાકી છે, તો 1-2 કલાક જેવું લાગશે એમાં. તો મેં કીધું હું જોડે જોડે શાંતિથી બેઠી છે ને તો એડિટિંગનું કામ એ જોડે જોડે કરતી જાઉં. અને હવે બપોરે વિચારવાનું છે કે શું બનાવું, કારણ કે કાલે તો હમણાં મેંગોની સિઝન છે ને, તો હું છોકરાઓને લંચમાં છે ને કેરીની રોટલી જ કરી દઉં એટલે એ પ્રોપરલી ખાઈ લે. તો 2-3 દિવસ ઉપરોપરી કરી દીધું ને, તો કાલે તો જીએના બેને અમને ઓર્ડર આપી દીધો છે કે મમ્મી કાલથી તું ડોન્ટ મેક મેંગો ઈકી, હું તને સ્કૂલેથી આવીશ અને હું કહીશ કે મારે શું ખાવું છે, પછી તને બનાવવાનું. કે મેં કીધું હા, તમે તો રોજ નવી નવી ફરમાઈશો કરો, પછી ઘરમાં સમટાઈમ્સ વસ્તુ હોય, સમટાઈમ્સ એને ખાવું હોય, એ નહીં હોય તો એમ તાત્કાલિક પછી બને નહીં. અને જાનુબેનનું શાંતિથી રમતી હોય કાં સૂતી હોય ને ત્યાં હું એ બધું રેડી કરી લઉં, કારણ કે પછી જો એ સ્કૂલેથી આવે અને એ જાનવી જોડે જોડે જાગી ગઈ હોય તો પાછું આવીને બનાવું ને બધું કરું તો વાર લાગી જાય. પછી લેટ જમે તો સાંજે પાછું અમારે વહેલું જમવાનું, તો સાંજે ન જમે. એટલે મેં કીધું એ તો પોસિબલ નથી, હું મારી રીતે બનાવી જ દઈશ, તને ખાઈ જ લેવાનું. ને તો એ તો પાછા રોજ આજે મને આ બનાવી દે ને કાલે ઓલું બનાવી દે ને હવે ખબર પડવા માંડી ને, એટલે રોજ નવી નવી ફરમાઈશું ચાલુ થઈ જાય છે એની. તો બસ આવી રીતે ચાલે છે. ને જાનુબેન જો પાણી વીખવા મળે ને તો મજા પડી ગઈ. હવે જાનુ તારો ડ્રેસ તો આઘો કર, ગંદો થાય છે જાનુ. હવે કલરિંગ ફિનિશ થઈ ગયું છે ને પાણી વીખવાનું કામ ચાલુ થઈ ગયું છે ને જાનુ. એમ નથી કરવાનું, હું વોશ કરી નાખું છું, તું મૂકી દે. 11 અને હું આવી ગઈ છું કિચનમાં, કારણ કે આજે મારે લંચમાં બનાવવું છે શાહી પુલાવ. શાહી પુલાવ કે શાહી બિરયાની કે તમે જે કહો એ, પણ હું મારી રીતે પોતાની રીતે બધું મિક્સ કરીને બનાવવાની છું, કારણ કે આપણને ઘરમાં જે ટેસ્ટ ભાવતો હોય એ પ્રમાણે હું રેસીપી ટ્રાય કરવાની છું. તો મેં એના આગળ માટે અહીંયા આગળ તેલ મૂકી દીધું છે, એમાં થોડું ઘી પણ નાખી દીધું છે. તેલ આવી ગયું છે, મસાલો લઈ લીધું છે, અહીંયા છે સ્વીટકોર્ન અને વટાણા ફ્રોઝન લઈ લીધા છે, રાઈસ પણ થોડીક વાર પલાળી દીધા હતા. અહીંયા છે બટેટું, ગાજર, આદુ, મરચી, પછી છે કાજુ, કિશમિશ, તમાલપત્ર અને આ છે આપણે શું કહેવાય તજ, લવિંગ અને બાદિયા. તો તજ, લવિંગ અને બાદિયાની બધું મેં થોડું થોડું જ લીધું છે અને મરચાં બી મેં મોળા જ લીધા છે, કારણ કે છોકરાઓને પણ ખાવાનું છે એટલે બહુ સ્પાઇસી ને એવું કાંઈ નથી કરવું. મેં ચેક કર્યું મારી પાસે બિરયાનીનો મસાલો ઘરે જે નોર્મલ ગરમ મસાલો રેડીમેડ આવે છે એ હતો નહીં, એટલા માટે મેં કીધું થોડું થોડું આવું એડ કરું તો થોડોક ફ્લેવર.
વન મોર થિંગ મેન્શન કરવાની રહી ગઈ, આમાં આગળ જો મેં શું કહેવાય કેસરના તાતણા પણ નાખેલા છે તો એનાથી પણ બહુ સરસ ફ્લેવર આવે છે. તો ચાલો હું ફટાફટ વઘારવાની કરી દઉં શરૂઆત. તો મેં ઘી અને તેલ મારું ગરમ થઈ ગયું છે, હું પહેલા એડ કરીશ જીરું. પછી હિંગ, સુકું મરચું પણ તમે નાખી શકો પણ મારી પાસે અવેલેબલ નથી અત્યારે એટલે હું સ્કીપ કરું છું. અને અહીંયા આગળ છે સૂકા જે ખડા મસાલા હોય, તમાલપત્ર ને લવિંગ ને એ બધું એડ કરી દેવાનું છે. બે મિનિટ છે તેલમાં સતળાય એટલે કાજુ ને એવું બધું આપણે એડ કરી દઈએ. કાજુ ને કેસર ને એના નાખો ને તો એકદમ રિચ ફ્લેવર આવે છે એનાથી, તો એ આપણે સ્કીપ નથી કરવાનું. તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. પછી છે ને આ બધા મસાલા આપણે આદુ મરચી ને બધું વારાફરતી આમાં એડ કરીને થોડીક વાર તેલમાં સતળાવા દેવાનું છે. તો જો અહીંયા બધા વેજીટેબલ્સ મારા કુક થઈ રહ્યા છે ને એમાં મેં થોડુંક બે ચમચા જેવું દહીં પણ એડ કરી દીધું છે, કારણ કે તમે દહીં એડ કરો ને તો એનાથી ખાટો શું કહેવાય ખટુમડો ટેસ્ટ અને બહુ રિચ ફાઇન ટેસ્ટ આવે છે. તો થોડુંક દહીં એવું નાખીને થોડીક વાર બે પાંચ મિનિટ આપણે વેજીટેબલ્સને ચડવા દેવાના છે. પછી જો અહીંયા રાઈસ છે એનામાં એડ કરી અને જરૂર મુજબ પાણી નાખીને બે કે ત્રણ સીટી તમે કરી લેશો, કારણ કે પલાળેલા રાઈસ છે એટલે બહુ વાર નહીં લાગે એના પુલાવ થઈ જશે તૈયાર. તો જો અમારી શાક શું બિરયાની રેડી થાય છે ને તો ત્યાં સુધી મેં કીધું મારે આમાં ભરતી ને ચોખા ને એવું બધું ફિનિશ થઈ ગયું હતું, તો મેં કીધું એ ભરી લઉં ડબ્બા. તો રસોઈ કરવા ટાઈમે જ્યારે પછી જરૂર હોય ને ત્યારે ખોટી દોડાદોડી ન કરવી પડે એટલે હું ડબ્બા છે ને ખાલી થાય ને એટલે બહાર જ રાખી દઉં એટલે યાદ આવે. ઓલું પછી અંદર મૂકી દઈએ ને તો પછી રસોઈ કરવી હોય ને ત્યારે છે કે યાદ આવે. તો જો ચોખા અમે છે ને આજ વખતે આવડે હનુમાન છા પહેલા અમે આ જ યુઝ કરતા હતા પણ વચ્ચે છે ને મળતા નહોતા, બંધ થઈ ગયા હતા. તો પાછા આજ વખતે જોયા ને તો મેં કીધું આપણે આ પાછા લઈ લઈએ કેવા સેમ ક્વોલિટી છે કે કેવા કારણે છે જોઈએ. એમને કીધું ડબ્બામાં પતી ગયા છે ને તો એ ભરી લો. કુકર નહીં તમારે ઓલમોસ્ટ 3-4 સીટી થઈ ગઈ છે, 5 ગેસ તમે ગેસ બંધ કરી દો છે તો થોડી વાર હવા નીકળવા દઈશ ને એટલે સરસ ચડી જાય. જો પુલાવ થઈ ગયો છે મસ્ત રેડી, ચાલો હવે જમી લઈએ. તો જો વાગી ગયા છે 4:45 અને જીયાના પણ સ્કૂલેથી આવી ગઈ છે અને મેં જમાડીને થોડીક વાર સુવડાવી દીધી, કારણ કે કાલે અમે બહાર ગયા હતા ને તો એ ફૂલ થાકી ગઈ હતી ને સુવામાં પણ લેટ થઈ ગયું ને સવારની પછી જાગીને સ્કૂલે જતી રહ્યું એટલે આખો દિવસ એને બિલકુલ આરામ નહોતું થયો. ત્યારે મેં કીધું કમ્પલસરી તારે ઘડીક વાર સુઈ જ જવાનું છે. તો એ થોડીક વાર સુઈ ગઈ હતી અને જાનવી જાગીને રમી રહી છે. અને મારે આજે ડિનરમાં બનાવવાનું છે કેરીનો રસ. યસ, સીઝનનો પહેલો કેરીનો રસ હું આજે બનાવવાની છું. તો મેં એને માટે પ્રિપેરેશન કરી લીધી છે. બપોરે મેં બિરયાની રસ બનાવ્યા હતા ને તો થોડાક વધારે ક્વોન્ટિટીમાં જ બનાવ્યા હતા, તો એ થોડાક પહેલાં છે તો ખાલી રસ અને રોટલી મેં કીધું કરી લઉં. તો અહીંયા આગળ મેં તૈયારી કરી લીધી છે. મિક્સર જારમાં મેં મિલ્ક પછી આઈસ ક્યુબ્સ અને શુગર થોડીક લઈ લીધી છે ને અહીંયા મેંગો કટ કરીને રાખી દીધી છે. તો ફટાફટ હવે હું એનો રસ બનાવી નાખું અને રોટલીનો લોટ બાંધી લઉં. જાનુ જો મેં શું બનાવ્યું, જ્યુસ. લ્યો એ તો તૈયાર થઈ ગઈ, ગ્લાસમાં જ્યુસ આપો એમ જો. તો જો મસ્ત થઈ ગયો છે રસ રેડી. તો જો મેં વિજયને ફોન કર્યો ને પૂછવા કે મેં કીધું રસ જોડે શું બનાવો, તો એ કે ખાલી રોટલી જ બનાવી નાખજો કારણ કે થોડાક રાઈસ પડ્યા છે, પણ મેં કીધું આપણે આને થોડુંક સરપ્રાઈઝ આપીએ નાનકડું. તો જો
અહીંયા આગળ મરચાં મેં કીધું કટ કરી લીધા છે ને તેલ મૂકી દીધું છે, અને હું આજે સંભારા જેવું બનાવવાની છું. તો આ છે મીઠું, અને આ છે જે મેથીના દાણા આવે ને કડવી, મેથીના દાણા આવે કડવી, એને મેં લોટી ઉપર શેકીને પછી થોડાક ઠંડા થાય એટલે એને આખો ભાંગો ભૂકો કરી નાખવાનો, અને એને હું આવી રીતે સ્ટોર કરીને રાખી દઉં છું. પણ જ્યારે બનાવવું હોય ને ત્યારે ડાયરેક્ટ તમે આવી રીતે તેલ મૂકીને ઊંચા ઢાંકી દેવાના છે. પછી આવી રીતે તેલમાં થોડાક, બહુ વધારે ઓવરકુક નથી કરવાનું, એટલે ક્રિસ્પી જેવા જ રાખવાના છે. પછી જો આ મીઠું અને મેથી નાખીને હલાવી નાખવાનું. બહુ સિમ્પલ રેસીપી છે પણ આ છે ને ખાવાની બહુ જ મજા આવે. મેથી સેજ વધારે નાખવાની તો વધારે મજા આવે. બસ પછી હવે બહુ જરૂરત નથી આને કૂક કરવાની, ગેસ બંધ કરી દેવાનો. ગુજરાતી ફેમિલી હોય કાઠિયાવાડી, એમને તો આ રેસીપી ખબર જ હશે કારણ કે એ લોકોના ઘરમાં કાંઈ બનતી જ હોય. અને જેને જે લોકોને મરચા ભાવે છે પણ આ રેસીપી હજી સુધી ટ્રાય નથી કરી, એ લોકો તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે. ચાનો જો જો હું આવી ગઈ છે. ચાનો શું છે, લાવ આ મને આપી દે. આ જો મેંગો જ્યુસ. આમ રોટલી જોડે ખાવાનું છે, એકલું નથી ખાવાનું. ઈ ચાનુ વાળ જો, આનું રબર એક લેતા આવજો ને. તો જો અમે પ્લેટ રેડી કરી લીધી છે. મેં લીધું છે મરચાં છે, પાપડ, રોટલી, ગરમર ને રસ છે, અને બિરયાની રાઈસ હમણાં થોડી વાર પછી લેશું. વિજયનું બી સેમ ને જીએનાનું છે. તો ચાલો બધા જમી લઈએ. જીએનાને જો આજે જરાક સુવાઈ ગયું છે ને તો આમ મજા નથી આવતી, ચૂપ ચૂપ રહી છે. હે ને જીવ, શું થાય છે, તાવ આવે છે તને અંદરથી, ગરમ ગરમ લાગે છે, તો કેમ તું ચૂપ ચૂપ છો? તો જો અમે જમીને થઈ ગયા છે ફ્રી, બધું કામકાજ કરીને. મેં તમે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને કે મેં એમએનએસ માંથી ઓર્ડર કર્યો છે, પણ ખાલી જીયાના બે ડ્રેસીસ જ આવ્યા હતા. તો જો આનો ત્રીજો ડ્રેસ છે એ આવી ગયો છે. મારા હમણાં એને પાસે ટ્રાય કરાવ્યા હતા પણ એને ખબર નહીં, આજે જરાક તાવ જેવું થઈ ગયું છે તો રડવા માંડી. મેં કીધું કાંઈ નહીં, મૂકી દે, હું પછી ટ્રાય કરી લેશું કાલ પરમ દિવસે. અને મેં છે ને બધા નાઇટ ડ્રેસીસ જ મગાવ્યા છે પાયજામાસ. તો જો આવી રીતે છે, એક છે આ બ્લુ કલર, એક છે આ પિસ્તા ગ્રીન કલર, કયો કલર બહુ સૌથી વધારે નાઇસ છે, એક આ છે. પછી હું કન્ફ્યુઝ હતી સાઇઝમાં અને કલરમાં બેયમાં, અને મેં કીધું હવે મગાવી જ લઉં કારણ કે એની વે કંઈક 60 pounds ઉપર ફ્રી ડિલિવરી હતી. તો મેં કીધું ખાલી ખોટા ડિલિવરીના પે કરવા, એની કરતા હું જાણું એક બે સાઇઝ અને કલર્સ મગાવી જોઉં, તો પછી જે બેટર લાગશે એ રાખીશ. તો હું હવે બધા ટ્રાય કરીને જોઈ જોઉં. અને આ વિડીયોને આપણે અહીંયા આગળ જ વિરામ આપી દઈએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. જો તમને વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો. અને જેઓ જુઓ હું અહીંયા નવા ટ્રાયલના કપડાં લઈને બેઠી, તો તમે જાનુને જો એને નવો ડ્રેસ પરાણે કઢાવડાયો અને એને ટ્રાય કર્યો જોવો. અત્યારે આખા ઘરમાં કપડાં કપડાં કરી મૂક્યા જાનુએ.